मीटा डेटा एटले के मीटा डेटा तमे कोने कहेशो तो डेटा अबाउट डेटा एटले के डेटा ना डेटा ने आपणे मीटा डेटा तरीके ओळखीए छीए। तो फॉर एक्जाम्पल में आपणे लईशुं डेटा तरीके कोई एक टेबल लई नुं नाम, फॉर एक्जाम्पल नी अंदर टेबल नुं नेम, एनी अंदर आपणे एड कराईशुं कॉलम नेम, एनी अंदर आवशे डेटा टाइप एटले के तमे केवा प्रकारनो डेटा टाइप करो छो, एनी अंदर आवशे ऑथोराइज यूजर, और यूजर एक्सेस प्रिविलेजेस एटले के एवा डेटा के तमे कोई एक टेबल लो छो तो एनी अंदर तमे डेटा नुं नाम, कॉलम नुं नाम, तेना डेटा टाइप, ऑथोराइज यूजर के कोई टेबल माटेनी तमे प्रिविलेज करो छो एने आपणे डेटा तरीके ओळखी एटले के मेटा डेटा तरीके ओळखी शकीए छीए। नेक्स्ट आपणो टॉपिक आवशे सिस्टम કેટાલોગ। એની અંદર સૌથી પહેલાં આપણે તો સિસ્ટમ વિશે જાણીશું કે સિસ્ટમ ડીબીએમએસની અંદર કઈ રીતે વર્ક કરે છે। તો સિસ્ટમની ડેફિનેશન એ આવશે કે પ્રોગ્રામ ઓર ટૂલ્સ યુઝ ટુ મેનેજ डेटा बेस एटले के प्रोग्राम अने टूल्स के जे सिस्टम प्रोग्राम ने मैनेज करवा माटे जे टूल्स ने यूज करे छे एने आपणे सिस्टम कहीए छीए। तो फॉर एक्जाम्पल तरीके ओरेकल 11g एसक्यूएल सर्वर સ્ટુડિયો એટલે કે આ જે છે ઓરેકલ 11g ઓર એસક્યુએલ સર્વર સ્ટુડિયો એ છે એ ડેટાબેઝ પ્રોગ્રામ તરીકે આ સોફ્ટવેરનો યુઝ કરે છે। નેક્સ્ટ ટોપિક આવશે એની અંદર કે સિસ્ટમ કેટાલોગ એટલે કે સિસ્ટમ કેટાલોગ કઈ રીતે વર્ક કરે છે। તો સિસ્ટમ કેટાલોગ એ સ્ટોર અ કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ડેટા ઇન ડેટા બેઝ। સિસ્ટમ કેટાલોગ છે એ સ્ટોર થયેલા જે ડેટાબેઝની અંદર જે સ્ટોર થયેલા ડેટા છે એવા કલેક્શનની આપણને ઇન્ફોર્મેશન પૂરી પાડે છે એટલે કે આપણને ઇન્ફોર્મેશન જણાવે છે। તો સમ એક્ઝામ્પલ તરીકે હું તમને કહી શકું કે કોઈ એક યુઝર છે, યુઝર એ જ્યારે સિસ્ટમ સિસ્ટમની અંદર જ્યારે એ ડેટા એન્ટર કરે છે ત્યારે એને જે ક્વેરી હોય છે જ્યારે એ જ્યારે તે ડેટા એન્ટર કરે છે ત્યારે એને ખબર નથી હોતી કે એ ડેટા રાઈટ છે યા રોંગ। જો રાઈટ હશે તો કોઈ ક્વેરી અપડેટ નહીં થાય અને રોંગ હશે તો ક્વેરી અપડેટ થશે। ત્યારે આવા ટાઈમમાં જે સિસ્ટમ કેટાલોગ છે એ યુઝરને ટાઈમ ટુ ટાઈમ એ ક્વેરી જો અપડેટ થશે તો એને સોલ્વ કરીને પાછી યુઝરને શું કરે છે રિટર્ન કરે
છે તો આ આખી સિસ્ટમ છે એ એને આપણે સિસ્ટમ કેટેલોગ તરીકે ઓળખીએ છીએ સેકન્ડ કે જ્યારે યુઝર થ્રુ એ જે ઇન્ફોર્મેશન મળે છે એને સિસ્ટમ કેટેલોગ એ ડેટાને મોડિફાય કરતો એ ડેટાને મોડિફાય કરતો નથી નેક્સ્ટ આપણો ટોપિક આવશે એની અંદર ડેટા આઇટમ્સ ઓર ફિલ્ડ કે તમે ડેટા આઇટમ્સ અને ફિલ્ડ્સ કોને કહેશો તો આપણે લખીએ કે ડેટા આઇટમ્સ ઓર ફિલ્ડ્સ તમે ડેટા આઇટમ ઓર ફિલ્ડ્સ કોને કહેશો તો અ ફિલ્ડ ઇઝ અ કેરેક્ટર ઓર ગ્રુપ ઓફ કેરેક્ટર ધેટ હેવ અ સ્પેસિફિક મીનિંગ એટલે કે ફિલ્ડનો મતલબ એ થશે કે કેરેક્ટર અથવા કેરેક્ટરનો જે સમૂહ છે કે જે આલ્ફાબેટિકલ બી હોઈ શકે અથવા ન્યુમરિક બી હોઈ શકે કે જેનો કોઈ સ્પેસિફિક મતલબ થતો હોય તેને આપણે ડેટા આઇટમ્સ કહી શકીએ છીએ તે જે છે એ ડેટાબેઝની અંદર એક વેલ્યુ તરીકે રિપ્રેઝન્ટ કરે છે સમ એક્ઝામ્પલ તો કોઈ એક કસ્ટમરનું આપણે એની ઇન્ફોર્મ મીન્સ કે ડેટા માગીએ છીએ ત્યારે એ આપણને એનું આઈડી નેમ સોસાયટી એન્ડ સિટી વિશે બતાવે છે તે કોઈ એક કસ્ટમર આ જે બધો છે એ કસ્ટમરનો રેકોર્ડ જનરેટ કરે છે અને આ જે કોઈ વેલ્યુ છે આ જે બધા જે ડેટા છે એક વેલ્યુ તરીકે ડીબીએ ડેટાબેઝની અંદર ડેટા આઇટમ્સ તરીકે રિપ્રેઝન્ટ થાય છે નેક્સ્ટ ટોપિક આપણો આવશે એની અંદર રેકોર્ડ કે તમે રેકોર્ડ કોને કહેશો તો અ રેકોર્ડ ઇઝ અ કલેક્શન ઓફ લોજિકલી રિલેટેડ ફિલ્ડ્સ એટલે કે તેવો ફિલ્ડ કે જે એકબીજા સાથે લોજિકલી કનેક્ટ થયેલા હોય છે તેને આપણે રેકોર્ડ તરીકે ઓળખીએ છીએ અને એ રેકોર્ડમાં દરેક ફિલ્ડની સાઇઝ અને તેના ડેટા ટાઈપ ફિક્સ હોય છે એટલે કે આપણને જે ડેટા મળે છે એ ડેટાની કોઈ સાઇઝ અને તેના ડેટા ટાઈપ ફિક્સ હોય છે તો સમ એક્ઝામ્પલ તરીકે આપણે લઈશું આઈડી નેમ સોસાયટી સિટી આ જે બધો જે રેકોર્ડ છે એ કોઈને કોઈ વેલ્યુ દર્શાવે છે કે તેને આપણે કે આની જે એના ડેટા ટાઈપ છે તેની સાઇઝ અને તે ફિલ્ડની સાઇઝ અને ડેટા ટાઈપ ફિક્સ હોય છે તો તેને આપણે રેકોર્ડ તરીકે ઓળખીએ છીએ નેક્સ્ટ આપણો ટોપિક આવશે એની અંદર ફાઇલ ફાઇલ તમે કોને કહેશો તો અ ફાઇલ ઇઝ અ કલેક્શન ઓફ રિલેટેડ રેકોર્ડ
એટલે કે તેવા રેકોર્ડ કે જે એકબીજા સાથે કનેક્ટ થયેલા હોય તેને ફાઇલ કહેવામાં આવે છે। એટલે કે આ બધા રેકોર્ડ જનરલી સ્પેસિફિક સિક્વન્સમાં હોય છે તેને આપણે ફાઇલ તરીકે ઓળખીએ છીએ। તો હવે પછી હું તમને એસાઇનમેન્ટમાં અમુક ક્વેશ્ચન આપીશ જે તમારે ફાઇલ પેજમાં લખવાના રહેશે। તો ફર્સ્ટ ક્વેશ્ચન આવશે ડિફાઇન ધ ટર્મ્સ, એટલે કે રેકોર્ડ ફાઇલ ડેટા ડેટા વેરહાઉસ મેટા ડેટા સિસ્ટમ કેટાલોગ એન્ડ ઇન્ફોર્મેશન।